નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં તો દોસ્તો આજના વિડીયોમાં આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ધોરણ અગિયાર આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે તારીખ પંદર ઓક્ટોબર બે હજાર ને બાવીસના રોજ યોજાયેલ ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિષયનું પેપર જ્યાં દોસ્તો પ્રથમ શાળાકીય પરીક્ષા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું એસવીએસ કક્ષા દ્વારા લેવાયેલું કુલ પચાસ ગુણનું પ્રશ્નપત્ર સોલ્યુશન આપણે વિગતવાર રીતે સમજીશું સાથે જ વિભાગ સી અને એ ની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે તેની પણ ચર્ચા કરીશું જેથી કરીને આવનારી પ્રેલીમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાની અંદર એક યોગ્ય તૈયારી કરવાનો જે આઈડિયા છે તે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મળી રહે તો ચાલો દોસ્તો વધુ વાર ન કરતા શરૂ કરીએ અહીંયા આપણો આજનો આ વિડિયો ફટાફટ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બનેલા જો વિડીયો માન સુધી જેથી કરીને અત્રે સમજાવેલા સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે અને તે સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા તમામ તમામ મહત્વપૂર્ણ વિડીયોસ સૌથી પહેલા આપને જોવા મળતા રહે શરૂઆત કરીએ દોસ્તો સૌથી પહેલા આપણે વિભાગ A થી જ્યાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનું સૂચવવામાં આવ્યું છે કુલ 8 પ્રશ્નો અને આના માટે આપણે દોસ્તો મળે છે 8 ગુણ પહેલો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રને રીતે કેટલા ભાગ પડે છે તો અહીંયા આવશે દોસ્તો 2 પહેલું માઇક્રો ઇકોનોમિક્સ અને બીજું માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને વ્યાપકલક્ષી અર્થશાસ્ત્ર બીજું છે સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી તો આવશે વિકલ્પ નંબર બી તેની છત હોવી જોઈએ ત્રીજું છે કે માંગની મૂલ્ય સાપેક્ષાના કેટલા પ્રકારો હોય છે તો અહીંયા આવી જશે દોસ્તો પાંચ ચોથું છે માંગ વ્યાખ્યાયિત કરવા કેટલા પરિબળો આવશ્યક છે વિકલ્પ નંબર બી આવી જશે અહીંયા પાંચ પાંચમું છે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે

જ્યાં બાબતે કુલ માહિતી માટે દોરવામાં આવેલ વર્તુળને તેના પેટા વિભાગોના અંશ મુજબ વિભાજીત કરતા મળતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે દસમું છે અર્થશાસ્ત્રમાં નાસવંત વસ્તુઓ કોને ગણવામાં આવે છે જ્યાં બાબતે જે વસ્તુઓનો વપરાશકર્તાની સાથે અંત આવે છે અને જે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી તેવી વસ્તુઓને નાશવંત વસ્તુઓ ગણવામાં આવે છે અગિયાર છે માંગની આવક સાપેક્ષતા એટલે શું જવાબ આવે છે વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગની સાપેક્ષતા કહેવામાં આવે છે ત્યારબાદ છે દોસ્તો અહીંયા બારમા નંબરનો પ્રશ્ન એક વાક્યના ઉત્તરની અંદર કે માંગની મૂલ્ય સાપેક્ષાના પ્રકાર જણાવો તો માંગની મૂલ્ય સાપેક્ષાના કુલ પાંચ પ્રકાર છે પહેલું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બીજું સંપૂર્ણ મૂલ્ય અંસાપેક્ષ ત્રીજું એકમ મૂલ્ય સાપેક્ષ ચોથું મૂલ્ય સાપેક્ષ માંગ અને પાંચમું મૂલ્ય અંસાપેક્ષ માંગ ત્યારબાદ પાછો દોસ્તો અહીંયા તેરમું કે પુરવઠાની વ્યાખ્યા આપો જવાબ આવડી તો જવાબ આવશે ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ઉત્પાદકો કે વેપારીઓ ઉત્પાદનો જેટલો ભાગ બજારમાં વેચવા તૈયાર કરે તેને પુરવઠો કહેવામાં આવે છે ચૌદમું છે કે પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે તો આ જે કે પ્રાચીન કાળની હસ્તો મૂર્તિઓ સિક્કાઓ કલાકૃતિ લીલા શાકભાજી માંસ ફળ ઈંડા વગેરે જે છે તેમની વસ્તુઓ માટે પુરવઠાનો નિયમ જે છે તે અપવાદ છે ત્યારબાદ છે પંદરમુ કે સ્થિર ખર્ચ એટલે શું જવાબ આવે છે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી તેને સ્થિર ખર્ચ કહે છે અને કે નાણાકીય ખર્ચ કોને ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહે છે આવી રીતે કુલ સોળ ગુણ દોસ્તો આપણો વિભાગ એ અને બી થઈ જાય છે પૂર્ણ આગળ વાત આવે છે વિભાગ સીની ની જેની અંદર બે ગુણવાળા પ્રશ્નો આપણને પૂછવામાં આવ્યા હતા કુલ બાર ગુણ દોસ્તો તો અહીંયા આપણો વિભાગ સી ત્યારબાદ છે અહીંયા વિભાગ ડી જે પણ છે દોસ્તો અહીંયા બાર ગુણનું ત્રણ ગુણવાળા પ્રશ્નો આની અંદર પૂછ્યા હતા અને અંતમાં છે વિભાગ ઈ જેની અંદર પાંચ ગુણવાળા સવિસ્તર ઉત્તર જે તે આપણને પૂછવામાં આવ્યા હતા કુલ દસ ગુણનો દોસ્તો અહીંયા તો આપણે વિભાગ ઈ અને આવી રીતે દોસ્તો આપણું એસવીએસ કક્ષા દ્વારા લેવાયેલું ધોરણ અગિયાર પ્રથમ પરીક્ષા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું જે અર્થશાસ્ત્ર વિષયનું પેપર છે તે દોસ્તો અહીંયા થઈ જાય છે સોલ્વ આશા રાખું છું કે સમજાવેલા સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે અને ખૂબ જ સારું એવું પ્રદર્શન જશે તે આ પરીક્ષાની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ કર્યું હશે